गुड मॉर्निंग बाळको, चलो बाळको आजे आपणे आसपास विषय भणीशुं। दरेक बाळको आसपासनी सीडब्ल्यू नी नोट काढो, नवो पानो काढो, एमां आजनी तारीख लखो अने दरेक बाळको नवा पाने हेडिंग लखो। प्रथम सत्रांत परीक्षानो पुनरावर्तन। आसपासमां आपणे पाठ 1 થી 12 ભણી ગયા છીએ, હવે આપણી પ્રથમ પરીક્ષા આવશે। પ્રથમ સત્રાંત પરીક્ષા આવશે માટે એનું પુનરાવર્તન આપણે કરીએ છીએ। દરેક બાળકોએ નોટમાં હેડિંગ મારી દીધું સરસ અક્ષરે, બધાએ આજે પુનરાવર્તન લખાવું છું, સારા અક્ષરે લખવાનું રહેશે। ચલો હેડિંગ માર્યો, લીટી છોડી દો, ત્યારબાદ લખો પ્રશ્ન 1। નીચેની खाली जगह पूरो। चलो बताए एडी में दीदू प्रश्न एक नो लेटी छोड़ी दो, त्यार पछी लखो नंबर 1। बधाए सरस अक्षर लखवानो रहेशे। अक्षर केवा करवाना, घाटा ने मोटा। माछली खाली जगह रही छे, माछली खाली जगह रहे। चलो बदा खबर है मछली क्या रहे, पानी। लखो जवाब पानी। एक लीटी छोड़ी दो, लखो नंबर 2। बड़द खाली जगह उपयोगी। चलो बड़द से उपयोगी बार वाहन माटे उपयोगी। चलो लीटी छोड़ी लखो नंबर 3। खाली जगह ऊन आपे छे, कौन ऊन आपे छे आपणे, गेटून। लखो गेटून ऊन आपे छे। नंबर 4 खाली जगह होटाटी लखो नंबर 5। वृक्षो अपना खाली जगह सूचे, वृक्षों अपना मित्र सूचे, मित्र वृक्षों अपना मित्र। लीटी छोड़ी लखो नंबर 6। खाली जगह औषधि तरीके उपयोगी छे। लीटी में पूछाय गयो ने अरलोसी, शुं अरलोसी औषधि तरीके उपयोगी छे। जल ए खाली जगह छे, जल ए जीवन छे, जल ए जीवन छे। लखो नंबर 8। लीटी छोड़ीने लखजो बधा, गरम पानीना कुंड, गरम पानीना कुंड खाली जगह में आवेला छे। सेमा आवेला छे गरम पानीना कुंड, कुवा टिंबा नानुं गाम छे आ ડાકોર પાસે, કુવા ટીંબામાં ગરમ પાણીના કુંડ આવેલા છે। ચલો આઠ કલિયા લખી બધાએ, સારા અક્ષરે લખી, હા ચલો આઠ કલિયા લખી લો। આગળ બીજી લખાવું છું, ચલો આઠ કલિયા પછી આગળ લખીએ આપણે। નવમી ખાલી જગ્યા ગુજરાતની જીવાદોરી છે। ચલો ગુજરાતની જીવાદોરી કોણ છે ભાઈ, આપણને પાણી ક્યાંથી મળે છે,
નર્મદા એ ગુજરાતની જીવા દેવી છે. લખો 10 નંબર એની છોડીને અમદાવાદ ખાલી જગ્યા નદીના કિનારે સાબરમતી નદીના કિનારે. અમદાવાદ કઈ નદીના કિનારે વસેલું છે? સાબરમતી નદીના કિનારે. ખબર પડી બધાને? ઘાસથી બનાવેલા નાના ઘરને ખાલી જગ્યા કહે છે. શું કહેવાય છે એને? ઝૂંપડી. શું કહેવાય? ઝૂંપડી. લાકડા અને નાના લાકડા અને ઘાસથી બનાવેલા નાના ઘરને શું કહેવાય? ઝૂંપડી. ઘરના સૌથી મોટા રૂમને ખાલી જગ્યા કહે છે. ચલો આપણે એને ટેસ્ટમાં પૂછીએ. કેના ખાલી જગ્યા? શું કહેવાય મોટા રૂમને? દિવાન. શું કહેવાય? દિવાન. ઘરના સૌથી મોટા રૂમને દિવાન ખંડ કહે છે. ચલો આગળ લખીએ. બરફમાં બનાવેલા ઘરને ખાલી જગ્યા કહે છે. ચલો બરફથી જે ઘર બનાવેલું હોય એને શું કહેવાય? ઈગ્લુ. બરફના ચોસલામાંથી બનાવેલા ઘરને ઈગ્લુ કહે છે. લખો છો ને બધા મારી સાથે? અક્ષર કેવા કાઢવાના? ઘાટા, સારા અને મોટા. ચલો નંબર 14 લીટી છોડીને લખજો. જ્યારે ઉદાસ હોઉં છું ત્યારે ખાલી જગ્યા પાસે જાઉં છું. ચલો તમે બધા ઉદાસ હો ત્યારે કોની પાસે જાઓ? મારી માતા પાસે જાઉં છું. લખો 15. જ્યારે મારાથી કઈ ખોટું થાય ત્યારે હું ખાલી જગ્યા પાસે જાઉં છું. કોની પાસે જાઉં? મારા દાદી પાસે. કોની પાસે? દાદી પાસે. જ્યારે મારાથી કંઈ ખોટું થાય ત્યારે હું મારા દાદી પાસે જાઉં છું. ચલો 15 ખાલી જગ્યા લખી લો પછી બીજી 5 લખાઉં. શું થાય? માસીનો છોકરો આપણો
સિદ્રાય થાય ખાલી જગ્યા થાય છે. જો મસાલે વાળા ખોરાક ખાઈએ તો આપણને શું થાય? નુકસાન થાય છે. શું થાય છે? લખો, નુકસાન થાય છે. બરાબર. અઢાર, કઠોળ ખાવાથી શરીરને ખાલી જગ્યા મળે છે. શું મળે શરીરને? પ્રોટીન મળે. કઠોળ ખાવાથી શરીરને પ્રોટીન મળે છે. બીજું છોડીને લખો, ઓગણીસ, જાડા ઉલટી ખાલી જગ્યા ખોરાક ખાવાથી થાય છે. બાસી ખોરાક ખાઈએ તો આપણે માંદા પડાય ને, પાઠમાં ભણી ગયા હતા. તો જાડા ઉલટી બાસી ખોરાક ખાવાથી થાય છે. લખો નંબર વીસ, મૂંગા લોકો ને શરીરના ખાલી જગ્યામાં તકલીફ પડે છે. તેમાં તકલીફ પડે મૂંગા લોકોને ગળા. ચલો, મૂંગા લોકોને શરીરના ગળામાં તકલીફ પડે છે. ચલો, આ વિસ્તાર જગ્યા લખી નાખો બધા સારા અક્ષરે. ચલો, વીસ તારીખ લખાઈ જાય પછી બધા મગર લખી લો. આસપાસ આજે લખાવેલા પ્રથમ સત્રાંત પરીક્ષાના પુનરાવર્તનની ખાલી જગ્યા એક થી વીસ ત્રણ વાર, કેટલી વાર? ત્રણ વાર એચ ડબલ ની નોટમાં લખીને મમ્મી પાસે મોઢે બોલ્યું. બરાબર. મમ્મી પૂછે ખાલી જગ્યા અને તમારે જવાબ મોઢે બોલવાનો, એટલે તમારી ખાલી જગ્યા મોઢે થઈ જાય. બરાબર. આ ખાલી જગ્યા પાંચમાંથી તમારા પેપરમાં પૂછાતી હોય છે. તો બધાએ ખાલી જગ્યા લખાવી એ મોઢે કરવાની અને હોમવર્કની નોટમાં ત્રણ વખત લખવાની રહેશે. ઓકે, બધાને ખબર પડી ગઈ.